હું તો હું કહું છું તું છે ને ટાઈમ સર જમી લેજે અને જેમાં પહેલા દવા ન લેતી જમીન દવા લેજે અને રાતે હુતી વખતે છે ને ગ્લાસ દૂધ નો પી લેવાનું હા અને હું કહું છું તમે હે ને આઈ ની નો ચિંતા કરતા હો કોઈ વાંધો નહીં હા તમને હે ને તાને જમી લેજે ના ના હું જમી લઈશ અને હું તમને હું કહું છું કે ને થોડી જી છોકરો લે હું તને જોઈને કહું આપણે છે ને છોકરી જશે ના ના આવે કાલ હવારે બે માં ત્રણ થાય છે ઉઠવાની ભાન નથી પડતી શું ઉપર રાડ્યું પડે નકરી પણ આમ ઉભા થાવ જો તો કરી મંગળી કરવા કામ તો હારાવ કે કામ જ નથી કરવું એને આવી મહારાણી દીકરી લ્યો અને ખબર જ પડતી આટલી વાર હોય કે આઈ અરે પણ બા હું મૂકવા ગઈ હતી ને તો થોડીક વાર તો લાગે ને હળવે હળવે હાલી આવું છું અરે મંગુડી ને બેહી જાય કા નારે ના બા ન્યા તો ગયો જ નથી હું અને આ વાસણ ને કપડા ને બધું કોણ કરશે એમ હાલ કામ કર જઈ તમ કામ કર હાલ અરે પણ બા તમે આમ ન કરો ને હું આમ ન કરો તે કરશે કોણ તાર બાપ આવે ને અરે બા વળતા હું કામ ભરો છો હળવે દિન કયો તો કેવા તું નથી તમારે થી એ હળવે થી આમાં ઉતરે છે મન કામ કરવા બસ દેહ આમાં કલાક કરશે પેપલા જેવી હારી એ તું એને ધક્કા દે ભાઈ બે જીવ છે નું ધ્યાન રાખવું પડે તારે તમે ચૂપ જ રહેજો ઘર માં છે ને કઈ ભેજામારી કરતા નહીં અત્યારના ફોન માં મારો દી બગાડતા નહીં અમારું જા કે હાલવા દીધું છે હા હું ઓને તું બહુ હેરાન કર્યા
કે બે જીવ સુધું છે હું તો હેરાન કર્યા અમે તો બે જીવ હતા જ નહીં મને શિખામણ દિવસ એની કરતા મેં જાજી દિવાળી જોઈશ તમારે બાયુની વાતમાં દખલગીરી કરવાની નહીં હંજા તમે આ ડોહા તો હુતા ઝારા હતા કોઈ જાવ તમે નથી કઈ કામ તમારું તમારું ચા કઈ હાલવા દીધું જ નથી ને પણ બોલવા જ નહીં દીધો મને કઈ પહેલેથી અરે ભાઈ આ શું કરો છો તમે કાઈ નઈ હવે લુગડા ધોવા જાય અરે મુકા ભાઈ તમે આવી ગયા મારે થોડું કામ હતું શું કામ છે હા તમાર બહેન ફોન લગાડજો ને મારા ભાઈ ને હા હેલો હા મુકા એ ચાલુ રાખજો મારા ભાઈ બીન આપું એ હાલો હા બોલ ને શું કરો હો બસ મજા કરું છું જો નોકરી પોગી ગયો ઠેક નોકરી હવો હા ઠેક તું શું કરે કાઈ નઈ હું તે છે ને ઘરે છું માર ભાઈ પાસે ખોટું શું લેવા બોલ્યા આ તેમ કામ તો કરો છો ક્યાં તેમ ખાટલા બેઠા કાઈ નઈ મુકા ભાઈ એમને ના ચિંતા ન થાય ને એટલે હમણાં ઉપાય થી કરશે જો આઈ નું કશ ને તો ને હમણાં ઉપાય થી કરે એટલે તમારે ભાઈ પી આ કામ ન કરવાનું હોય આરામ કરવાનું હોય આ નીકળુકડે તો હાલુંગ ડોશમાં પાય ડોશમાં કહી દઉં કાઈ નઈ માર હાવ એવા જ છે ઈ તો મને ખબર જ છે હાલો ઉપાડો ને હાલો હું લઈ લો હાલો હાલો હું કહી દઉં એ હાલો અત્યારે કામ કરવાનું હોય ભલે મન છે ગરમ આવી પડે બોલાવો એમને બાર બોલો તો તમને શરમ નથી આવતી આવા ફૂલ ની પાંખડી જેવો હોવ મળ્યા છે એમને આરામ કરાવવાનો હોય એમને કામ ન કરાવવાનું હોય હવે તું બહુ ડોડાયો થવાને આ મને શિખામણ દેવા ક્યાં ધોળાયો અત્યારના પોરમાં મારા ઘરની હું ધણી તારે મારા ઘરની પંચાયત કરવાની કઈ જરૂર હતી સમજાઈ ગયું તને હાલતી ન પરાઈ દી અત્યારમાં તમે છે ને પાપા કઈક બોલો હવે કા મારું પહેલેથી ક્યાં હાલવા દીધું છે હવે તમે ચૂપ રહ્યો ને બધી મારી વાતો કરે શરમ વગરની મને ખબર છે તારે હજી ટાઈમ નથી થયો આમ જા તું લુગડા ધોવા જા દવાખાને પગથી એમને નથી ચડાતું કઈ હજી ટાઈમ નથી થયો ખબર જ પડતી તને કોઈના મગજમાં એક વાત ઉતરતી નથી જવા દે ખબર પડે
અરે ભાઈ આ હું છું તમને અરે ભાઈ દવાખાને તો ન પોગાઈ હું ડોક્ટર ને ફોન કરું ઘરે બોલાઈ લીધી હું આય મુકાય આ મારા ભાઈ આમ શેરીમાં પડ્યા હતા ખર્ચો હું દોષ માં તમે કઈ ગવે ઝીપડી ઓછી રાખો પૈસા ની જ પડી છે લઈ જાઓ રૂમ માં લઈ જાઓ ને અને તમારે પાપા એ પાપા તમારે કઈક બોલો હવે કઈક બોલો આવો સાહેબ આવો રૂમમાં જાઓ તમે છે ને પાપા હવે કઈક બોલો નકર આખી જિંદગી તેમને નહીં બોલે મન નથી બોલે એવો રહ્યા છે તો કઈ બાળક નો રડવાનો અવાજ નથી આવતો એની માં કેમ રડે છે બાળક નો રડવાનો અવાજ ક્યાંથી આવે સમયસર ડિલિવરી ન થવાના કારણે બાળક નું મૃત્યુ થયું છે અને જો હજી મોડું થઈ ગયું હોત તો બાળક ની માતા પણ મૃત્યુ પામે એટલે હવે પછી ધ્યાન રાખજો કે ડિલિવરી હોસ્પિટલ માં જ કરાવવી તો હું રજા લઉં આવી જો આપડા ભાઈ માં ના એવું હોય સુવિધા આપી છે તો સમયસર એનો લાભ લ્યો અને હોસ્પિટલમાં ડિલિવરી કરાવો.